હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે હું તમારા માટે મસ્ત એક તમારા જેવી જ રાઇમ લાવી છું. પણ મને તમે એ જણાવો કે તમારા ઘરમાં એક મસ્ત ટેડી બિયર છે? જો તમારા ઘરમાં ટેડી બિયર હોય તો એ ટેડી બિયર તમારે લઈને ઊભા રહેવાનું છે રાઇમ્સ ખાવા માટે. તો રેડી છો રાઇમ્સ ખાવા માટે? આજે કઈ રાઇમ્સ ખાવાના છે ખબર છે? ટેડી બિયર, ટેડી બિયર બહુ ફાઇન ને, તમને બધાને ગમે છે મને ખબર છે. પણ એ ટેડી બિયરને હું પિક્ચર દ્વારા બતાવવાની છું. પહેલાં આપણે એક્શન કરીશું અને પછી હું તમને એ ટેડી બિયરના પિક્ચર બતાવીશ. તો બધા રેડી છો? તમારી જગ્યા ઉપર બધા ઉભા થઈ જાઓ. ટેડી બિયર હોય તો લઈને ઊભા રહી જાઓ. સ્ટાર્ટ કરીએ આપણે. જો મેં લખ્યું છે ટેડી બિયર, ટેડી બિયર શું લખ્યું છે? ટેડી બિયર, ટેડી બિયર. તો સ્ટાર્ટ કરીએ બધા. ચલો તમારા હેન્ડ આમ કરો, હું બોલું એ રીતે તમારે મને ફોલો કરવાની છે, બરાબર? ચલો સ્ટાર્ટ કરીએ. ટેડી બિયર, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ. કરો પાછા. ટેડી બિયર, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ. ટેડી બિયર, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. ટેડી બિયર, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. ટેડી બિયર પોલિશ યોર શૂઝ. ટેડી બિયર, ટેડી બિયર પોલિશ યોર શૂઝ. ટેડી બિયર, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. ટેડી બિયર, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. સો ફ્રેન્ડ્સ, મજા આવી? હવે આના પિક્ચર જોવા છે તમારે. તો જો અહીં કેટલું ફાઇન ટેડી બિયર આવ્યું છે. જો આવ્યું છે ને, આ ટેડી બિયર ટર્ન અરાઉન્ડ કરે છે. આપણે બોલીએ ને ટેડી બિયર, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ, તો આ ટેડી બિયર ટર્ન અરાઉન્ડ કરે છે. નેક્સ્ટ શું બોલ્યા? ટેડી બિયર, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. તો જો આ ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ કરે છે, ગ્રાઉન્ડને ટચ કરે છે. તમે પણ કરો એને જોઈને, ટચ ધ ગ્રાઉન્ડ. થર્ડ નંબરમાં આપણે શું જોયું? ટેડી બિયર, ટેડી બિયર પોલિશ યોર શૂઝ. જો આ ટેડી બિયર બ્રશ વડે એનું શૂઝ પોલિશ કરે છે, તો શું થયું? ટેડી બિયર, ટેડી બિયર પોલિશ યોર શૂઝ. અને લાસ્ટમાં ટેડી બિયર, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. જો આ ટેડી બિયર બેગ લઈને સ્કૂલે જાય છે, એની પાસે વોટર બોટલ પણ છે, તો શું છે? ટેડી બિયર, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. સો ફ્રેન્ડ્સ, તમને આ ટેડી બિયરની રાઇમ્સ ગાવાની મજા આવી? તો તમે આ રાઇમ્સ તમારા ફ્રેન્ડ સાથે વાંચો, હા, એમને પણ શીખવાડજો એક્શન સાથે. ટેડી બિયરની રાઇમ્સ ગાવાની મજા આવી? તો હવે આજે આપણે એક બહુ ફાઇન એક વસ્તુ શીખવાના છે. તો તમારે બધાએ શીખવી છે પાક્કું. આજે આપણે શું શીખવાના છે ખબર છે? ન્યૂ ન્યૂ વર્ડ્સ શીખવાના છે. એના પિક્ચર્સ પણ હું તમને બતાવીશ. એ ન્યૂ ન્યૂ વર્ડ્સ કયા કયા છે તે તમારે જાણવા છે. તો એના માટે તમારે પિક્ચર જોવા પડશે અને એ પિક્ચર ઉપરથી તમારે મને આન્સર આપવા પડશે. હા, તો એ આન્સર આપવા માટે રેડી છો બધા? પિક્ચર જોવા માટે રેડી છો? એના ઉપરથી આપણે આજે ન્યૂ વર્ડ્સ શીખવાના છે. ટ્રી લેટર વર્ડ્સના વર્ડ્સ શીખવાના છે આપણે આજે. તો બધા રેડી છો ટ્રી લેટર્સ વર્ડ્સ શીખવા માટે? પક્કું? તો રેડી થઈ જાઓ, હા, આપણે થ્રી લેટર વર્ડ શીખીએ. હા, તમે અહીં જોઈ શકો છો તમારી સ્ક્રીન પર એક બહુ ફાઇન પિક્ચર દેખાય છે. જો બધા એને ઓળખો, એ સારું પિક્ચર છે. બોલો બધા, સારું છે? જો પંખાનું છે, વેરી ગુડ. પણ તમને ખબર છે આ પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે? નથી ખબર? તો હું તમને કહી દઉં એને શું કહેવાય. ફેન કહેવાય. વેરી ગુડ. તમારા ઘરમાં ફેન છે? જો ઉપર કરીને જો, ફેન છે ને, તો એને ફેન કહેવાય. શું કહેવાય? ફેન. ફ્રેન્ડ્સ, હવે તમે નીચે જોજો, એ ફેનની સ્પેલિંગ આપી છે, એનો વર્ડ આપ્યો છે. તમે જો એ વર્ડ થ્રી લેટરનો છે. કેટલા લેટર છે એમાં? થ્રી લેટર છે ને, થ્રી લેટર. એટલે આપણે એને થ્રી લેટર વર્ડ્સ કહીશું. શું કહીશું? થ્રી લેટર વર્ડ. સો ફ્રેન્ડ્સ, હવે
કેવી રીતે તમે રીડ કરશો? F A N ફેન. શું બોલાશે? ફેન. બોલો મારી સાથે ફેન. બોલો જોડમાં ફેન. ખબર પડી? ફેન. ફેન એટલે શું ખબર પડી ને? અને એની સ્પેલિંગ તમને ખબર પડી? ફેનની સ્પેલિંગ કઈ છે જોઈ બધાએ. ફેનની સ્પેલિંગ, ફેનની સ્પેલિંગમાં પહેલો આલ્ફાબેટ કેપિટલ લખ્યો છે કે સ્મોલ લખ્યો છે? કેપિટલ લખ્યો છે. વેરી ગુડ. તો પહેલો આલ્ફાબેટ F થયો, એ પણ કેપિટલ. તો આપણે એ સ્પેલિંગને શું વાંચશું? શું રીડ કરીશું? ફેન. શું રીડ કરીશું? ફેન. વેરી ગુડ. નેક્સ્ટ પિક્ચર આવ્યું છે, તમે એ જો. આ પિક્ચર ઓળખો શાનું છે? જો બધા, બહુ ફાઇન છે. તમે એને દાદા કેવું છો? કેવું છો ને દાદા? શું છે, શાનું પિક્ચર છે? વેરી ગુડ, સૂરજ દાદા છે. પણ તમને ખબર છે આ સૂરજ દાદાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે? કોઈને નથી ખબર. તો હું જ કહી દઉં, એને સન કહેવાય. શું કહેવાય? સન કહેવાય. તમે જો બધા, એ સનની સ્પેલિંગ પણ નીચે આપી છે, પિક્ચરની નીચે સ્પેલિંગ પણ લખી છે. જો બધા, એના લેટર્સ કેટલા લેટર્સ છે? 3 લેટર્સ છે. 3 છે ને? તો એને આપણે રીડ કરીએ, એને શું કહેવાય? સન. શું કહેવાય? સન. બોલો બધા જોડમાં સન. હવે આ સનમાં S કેપિટલ લખ્યું છે કે સ્મોલ લખ્યું છે? કયું લેટર્સ છે? હા, કેપિટલ છે. કેપિટલ S. આ S છે, તો એની સ્પેલિંગ, સનની સ્પેલિંગ S પરથી સ્ટાર્ટ થાય છે. શું બોલાશે? સન. શું બોલાશે? સન. સન. બધા તમારા ઘરની બહાર બપોરે નીકળજો અને સનને જોજો. હા, કેવા દેખાય છે તે પાક્કું જોશો ને બધા? વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ હવે આપણે. નેક્સ્ટ પિક્ચર જો, શાનું આપ્યું છે ઓળખો? ઓળખો બધા જો બરાબર. બંદૂકનું ડિસ્ક્યાઉ કરો છો બધા રોજ ઘરે? કરો છો? હે, મને તો એમ કે તમે નહીં કરતા હશો. તો ફ્રેન્ડ્સ, આ બંદૂકને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે? ખબર છે કોઈને? હું કહું, ગન કહેવાય. શું કહેવાય? ગન. શું કહેવાય? ગન. ગન. હવે આ ગનમાં, આ વર્ડમાં કેટલી સ્પેલિંગ આપી છે? કેટલા લેટર્સ છે? 3 લેટર્સ આપ્યા છે. 3 લેટર્સથી છે ને આ સ્પેલિંગ. તો હવે મને એ કહો કે આ ગનમાં પહેલો લેટર કેપિટલ લેટર છે કે સ્મોલ લેટર આપ્યો છે? કેપિટલ આપ્યો છે. પણ કયો આલ્ફાબેટ છે? ઓળખો ઓળખો. જી આલ્ફાબેટ આપ્યો છે. તો આને શું વંચાય? શું રીડ કરાય? ગન. બોલો જોડમાં ગન. બોલો ગન. મજા આવે છે ને તમને લેટર્સ કરવાની? હા, આ વર્ડ્સની સ્પેલિંગ બધી તમને કરવાની મજા આવે છે? હા, પાક્કું. નેક્સ્ટ જોઈએ આપણે બીજી. ઓકે, નેક્સ્ટ ઇમેજ, નેક્સ્ટ પિક્ચર જો. શાનું આપ્યું છે? બધા તમારા માથા પર, હેડ પર તમે પહેરો છો. જો જો, ટોપી છે. પણ એની ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? કેપ કહેવાય. શું કહેવાય? કેપ. બોલો કેપ. આ કેપના સ્પેલિંગ્સના કેટલા લેટર્સ છે? 3 લેટર્સ છે. વેરી ગુડ. હવે તમને બધાને ઓળખતા આવડી ગયું. હા, તો એને શું બોલાય? કેપ બોલાય. હવે આમાં આલ્ફાબેટ લેટર્સ કયો આપ્યો છે? ઓળખો ઓળખો. સી આપ્યો છે. વેરી ગુડ. તો આને કઈ રીતે રીડ કરાય? કેપ. બોલો કેપ. બધા એક્શન કરો કેપની. કેપ. બધા તમારા ઘરમાં કેપ હોય તો તમે લઈને પહેરજો. હા, તો તમને મજા આવશે કેપ પહેરવાની. તો મજા આવી આ કેપ જોવાની? મજા આવી ને? હવે લાસ્ટ જોઈએ આપણે. હા, એક લાસ્ટ વર્ડ જોઈએ. જોવો છો બધા? રેડી છો? ઓકે, તો જોજો. હા, લાસ્ટ વર્ડની પિક્ચર જોવાની. હા, જો લાસ્ટ પિક્ચર જો, સ્ક્રીન પર આપેલું છે ને. શાનું છે ઓળખો બધા? શાનું છે?
કહેવાય કાર જો નીચે કારની સ્પેલિંગ આપી છે આ કારની સ્પેલિંગ કેટલા લેટર્સની છે 3 લેટર્સની છે હવે આ કારમાં મને સ્મોલ આલ્ફાબેટ ઓળખાવો કયો આપ્યો છે સ્મોલ આલ્ફાબેટ એ આપ્યો છે અને આર આપ્યો છે અને કેપિટલ કયો આલ્ફાબેટ આપ્યો છે સી વેરી ગુડ સો શું બોલાય કાર શું બોલાય બોલો મારી સાથે કાર તો ફ્રેન્ડ્સ તમને બધાને આ 3 લેટર વર્ડ્સની સ્પેલિંગ ના પિક્ચર જોવાની મજા આવી અને આ સ્પેલિંગને તમે કેટલા લેટર્સ હતા સ્પેલિંગના જોયા બધાએ 3 લેટર્સ હતા તો ફ્રેન્ડ્સ હવે આપણે આ 3 લેટર વર્ડ્સની સ્પેલિંગ તમારે ઘરે ફરીથી રીડ કરવી પડશે જો તમે રીડ કરતા શીખી જશો તો પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં આ 3 લેટર વર્ડ્સની સ્પેલિંગ નોટબુકમાં લખશું તો તમારે બધાએ લખવી હોય તો આ સ્પેલિંગને રીડ કરતા શીખવું પડશે તો તમારી મમ્મીની મદદ વડે આ સ્પેલિંગ તમે રીડ કરતા શીખી જજો હા આપણે ફરી મળીશું બાય બાય